સૌ મિત્રોને નમસ્કાર. 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. પશુ સામ્રાજ્યના સૌથી ખૂબસૂરત પ્રાણીનો આ ઉત્સવ લીગ કેટ રેસ્ક્યુ દ્વારા સ્થાપવામાં આવ્યો છે. શક્તિશાળી સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ દિવસ છે. બધા માટે એક મજા અને ઉત્તેજક પ્રસંગ હોવા છતાં તેની સ્થાપના ખૂબ ગંભીર બાબત પર આધારિત છે. કારણ કે વાઘની જેમ લુપ્ત થતી પ્રજાતિઓ સિંહોની સંખ્યામાં ઘટાડો ન થાય તેવા શુભ આશયથી અને લોકોમાં જાગૃતિ આવે તે માટે આ દિવસ ઉજવાય છે. તેના માટેનું ગીત વનરાવનનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે, ઐરાવત કુળનો અરી ગરજે, કડ પાતળીઓ ચોધો ગરજે, મો ફાળીમાં તેલો ગરજે. ઝવેરચંદ મેઘાણીની કવિતા ચારણ કન્યા તમે સ્કૂલમાં ભણ્યા જ હશો, જેમાં શરૂઆતના તબક્કામાં ગીરના રાજા સિંહનું વિકરાળ સૌંદર્ય અને તેની ધાક વિશેની વાતો કરાઈ છે. તો પછીના ભાગમાં ગીરમાં વસતા રબારીઓ અને ચારણોની બહાદુરીની વાત થઈ છે. આ કવિતા વાંચતી વખતે આપણને સૌને સિંહના રૂઆબ અને તેની વિકરાળતા વિશે કૌતુક થતું, પરંતુ એક સમયે આ ચોપગા વીર બે પગા પ્રાણીઓ સામે હારી ગયેલા, જેના કારણે તેઓ નામશેષ થવાની તૈયારીમાં હતા. આઝાદી પહેલાના સમયમાં જૂનાગઢના નવાબો માટે સિંહનો શિકાર કરવો એ તેમનો મનગમતો ટાઈમપાસ હતો. તેઓ પોતાના મોજશોખ માટે શિકાર કરતા, જેના લીધે ઈસવીસન 1900માં આ વનરાજની સંખ્યામાં બેહદ ઘટાડો થયો હતો. એ સમયે આખા ગીરમાં માત્ર 20 જેટલા સિંહો બચેલા. આથી ભારત સરકારે તેના શિકાર પર પ્રતિબંધ મૂક્યો છે. એશિયાભરમાં માત્ર એક જ નાનકડા પ્રદેશમાં વસેલા આ પ્રાણીને રક્ષણ આપી તેની વસ્તી વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. મિત્રો, સિંહની વસ્તી ગણતરી દર 5 વર્ષે વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. ઈસવીસન 2015ના મે માસમાં વન વિભાગ દ્વારા જાહેર કરાયા મુજબ ગીરના જંગલ વિસ્તારમાં સિંહની કુલ વસ્તી 523 હતી. ઈસવીસન 2020માં તે વધીને 674 થઈ છે, જે પૈકી નર 161, માદા 260 અને સિંહ બાળ 253 છે. અને એનું કારણ લોકોનો સહકાર અને અસરકારક સંચાલન છે. ગીર જંગલમાં વર્ષા ઋતુના આગમન બાદ નદી નાળામાં પૂરની સંભાવના વધી જતી હોય છે, પરિણામે સાવજોના આરામમાં ખલેલ પહોંચતી હોય છે. આથી આવા સમયે સિંહ ગીચતા અને ઘાસવાળા વિસ્તારો છોડી ડુંગરાળ અને ટેકરાવાળા વિસ્તારોમાં ચાલ્યા જાય છે. કારણ કે આ વિસ્તારોમાં ખુલ્લી હવા સાથે પવનનું જોર પ્રમાણમાં વધુ હોય છે, જે તેને મચ્છરોના ઉપદ્રવથી બચાવે છે. મિત્રો, હવે જોઈએ આપણે સિંહ વિશેના કેટલાક રોચક તથ્યો. સિંહનો રંગ સૂકા ઘાસ જેવો પીળો મેલો હોય છે. તેનો દેખાવ આગળથી માથાનો ભાગ ભારે અને પાછળથી શરીરનો ભાગ પાતળો હોય છે. જાડી લાંબી પૂંછડી હોય છે. બિલાડી વંશનું સૌથી ઊંચું અને સૌથી મોટું પ્રાણી છે. નર સિંહની ગરદન પર ભરાવદાર કેસવાળી આવેલી છે, જે તેને રાજવંશી ગૌરવ આપે છે. માદા સિંહને કેસવાળી હોતી નથી. ક્રોધિત સિંહને આ કેસવાળી ભયંકરતા આપે છે. સિંહની લંબાઈ માથાથી તેના નાકની પૂંછડી સુધી 3-1 મીટરની હોય છે. નર સિંહનું વજન 150-250 કિલો જેટલું હોય છે, જ્યારે માદા સિંહનું વજન 120-180 કિલો હોય છે. સિંહનો સવનન કાળ ઓક્ટોબરથી ડિસેમ્બર છે. તેનો મેટિંગ પીરિયડ 3-8 દિવસનો હોય છે. સિંહણનો ગર્ભકાળ 105-110 દિવસનો હોય છે અને તે 1 થી લઈને 5 બચ્ચાને જન્મ આપતી હોય છે. બચ્ચા 2 વર્ષના ન થાય ત્યાં સુધી સિંહણ ફરી વખત મેટિંગ માટે તૈયાર થતી નથી. પણ સિંહ મેટિંગમાં લેવા માટે ઘણી વખત બચ્ચાને મારી નાખે છે અથવા બચ્ચા કુદરતી રીતે મોતને ભેટે છે એવા કિસ્સાઓ બનતા હોય છે. 1 થી 6 વર્ષના સિંહને પુખ્ત ગણવામાં આવે છે. તેનો ખોરાક સામાન્ય રીતે પ્રતિદિન 6-8 કિલોગ્રામ હોય છે. ચિત્તલ, સાબર, જંગલી સુવર, ચિંકારા, ચોસિંગા, ભેંસ, ગાય વગેરે ખાય છે. તે સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં જંગલમાં રસ્તાની આજુબાજુના ખુલ્લા વિસ્તારોમાં અને ઉનાળાની ઋતુમાં જળ સ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહ ગુફામાં રહે છે તે માન્યતા ખોટી છે. સિંહ હંમેશા સૂકા અને ખુલ્લા વાતાવરણમાં રહેવાનું પસંદ કરે છે. તે સૂકા ઝાખરાયુક્ત જંગલ, કાંટાવાળા જંગલ, સવાના પ્રકારના જંગલમાં રહે છે. સિંહનું વૈજ્ઞાનિક નામ પંથેરા, લીઓ, પર્સિકા વગેરે છે. ગીરમાં સિંહની 2 જાતો જોવા મળે છે, વેલર અને ગઢિયો. ગીરમાં સિંહ અને સુવરના યુદ્ધ વારંવાર જોવા મળે છે. સિંહની ઉપસ્થિતિના ચિહ્નો પગલા, મારણ, ગર્જના વગેરે પરથી નક્કી થાય છે. સિંહ એક રાતમાં
શિકાર માટે 40-50 કિલોમીટર ચાલી નાખે છે. દરેક સિંહે જાણે પોતાનો વિસ્તાર વહેંચી લીધો હોય તેમ અમુક હદમાં તે રહે છે. તે સામાન્ય રીતે માણસને મારતો નથી, પણ જો રંજાડવામાં આવે તો એના એક જ ઝાટકે માણસનો છૂંદો કરી નાખે છે. મનુષ્ય જેટલા સિંહોને રંજાડે છે એટલા સિંહ પ્રાણી હોવા છતાં મનુષ્યને રંજાડતા નથી, અને એટલે જ સિંહને ખાનદાની પ્રાણી કહેવામાં આવે છે. નરની ટેરેટરી વધુમાં વધુ 110 ચોરસ કિલોમીટરની હોય છે, જ્યારે માદાની ટેરેટરી વધુમાં વધુ 50 ચોરસ કિલોમીટરની હોય છે. સિંહનું આયુષ્ય સરેરાશ 25-30 વર્ષનું હોય છે. જૂનાગઢ ખાતે આવેલા સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુમાં વધુ 23 વર્ષ અને અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં 26 વર્ષ નોંધાયેલું છે. સમગ્ર વિશ્વમાં કુદરતી રીતે માત્ર 2 સ્થળોએ સિંહ મળી આવે છે, આફ્રિકાના જંગલોમાં અને ભારતના ગુજરાત રાજ્યના ગીર જંગલમાં. તેમાં એશિયાટિક લાયન તરીકે ઓળખાતા આ એશિયાઈ સિંહ વિશ્વમાં માત્ર ગીરમાં જ જોવા મળે છે. ગીરની ભૂમિ એશિયાઈ સિંહનું અંતિમ આશ્રય સ્થાન છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતાં તે આકારમાં નાના અને રંગ ઝાંખો હોય છે, પરંતુ આક્રમકતા તો બંને પ્રજાતિમાં સરખી જ હોય છે. સિંહ કુટુંબમાં રહેવાવાળું પ્રાણી છે. બિલાડી કુળના મોટાભાગના પ્રાણીઓની માફક તે બહુપતિ પત્નીત્વ પ્રાણી છે. સિંહ કુટુંબમાં જન્મેલા નર બચ્ચાઓ યુવાન વયે પહોંચવા આવે, એટલે કે 4-1 વર્ષની ઉંમરે પહોંચે, ત્યારે આ કુટુંબની સિંહણ જ તેમને કુટુંબથી દૂર હાંકી કાઢે છે. દૂર થયેલા આ સિંહોએ પોતાનું સામ્રાજ્ય નવેસરથી સ્થાપવાનું હોય છે. સિંહના સ્થાનિક નામો જોઈએ તો સાવજ, બબ્બર, શેર, કેસરી, ડાલા મથ્થો, ઉનિયો વાઘ વગેરે છે. સિંહને 18 નખ હોય છે, આગળના પગમાં 4-4 અને પાછળના પગમાં 5-5. સામાન્ય રીતે જ્યાં સિંહની વસ્તી હોય છે ત્યાં વાઘ રહેતા નથી, અને એનું કારણ બીજું કશું નહીં, પણ હકીકત એ છે કે સિંહ અને વાઘ બંનેને રહેઠાણ માટે અલગ અલગ પ્રકારના જંગલની જરૂરિયાત હોય છે. સિંહને પાંખા આવરણવાળા જંગલ માફક આવે છે, જ્યારે વાઘને ગાઢા જંગલો વસવા માટે પસંદ હોય છે. દુનિયામાં એશિયાટિક લાયન, બાર્બરી લાયન, વેસ્ટ આફ્રિકન લાયન, કોંગો લાયન, સાઉથ વેસ્ટ આફ્રિકન લાયન, મસાઈ લાયન, ટ્રાન્સવાલ લાયન અને ઇથિયોપિયન લાયન એમ 8 પ્રજાતિના સિંહો છે. સિંહો માટે સરકારે ગિરનાર, મિતિયાળા, પાણિયા અને બરડાને અભયારણ્ય જાહેર કર્યા છે. 14,000 ચોરસ કિલોમીટરના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સાવજોનો દબદબો રહેલો છે. એક સમયે સિંહો અરેબિયાથી પર્શિયા અને ભારત સુધી સમગ્ર એશિયામાં ફેલાયેલા હતા. ભારતીય ઉપખંડની વાત કરીએ તો સિંહો સમગ્ર ઉત્તર ભારતથી પૂર્વ બિહાર સુધી તેમજ નર્મદા નદીની દક્ષિણ હદ સુધી ફેલાયેલા હતા. મિત્રો, હવે આપણે જોઈએ ભારતમાં સિંહોનું શું મહત્વ હતું. તો પ્રાચીન સમયમાં સિંહોની મૂર્તિઓથી ભારતના મહેલો, મંદિરો અને મહત્વની ઇમારતો શણગારવામાં આવતી હતી, અને બૌદ્ધ સંસ્કૃતિમાં તો સિંહને ધર્મના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યો છે. હિન્દુ ધર્મના લોકોએ દેવી દેવતાઓ સાથે સિંહને સાંકળ્યો છે, દાખલા તરીકે નરસિંહ અવતાર. સિંહ અંબા માતાનું વાહન છે, એટલે એશિયાટિક સિંહોને ભારતના તમામ હિન્દુઓ દ્વારા માત્ર પ્રાણી જ નહીં પણ પવિત્ર ગણવામાં આવે છે. ભારતના રાજચિહ્નોમાં પણ સિંહોની કૃતિઓ રાખવામાં આવી છે. એમાં 4 સિંહો એકબીજાની પીઠ કરીને ઊભા હોવાની પ્રતિકૃતિ રાખવામાં આવી છે. 1973 સુધી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું, પણ વાઘની ઘટતી સંખ્યાને કારણે પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરી અને વાઘને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો અપાયો હતો. લોકો ગેરકાયદેસર રીતે સિંહની બીકથી પ્રેરાઈને ખેતરની ફરતે વીજળીના તારની વાડો બનાવીને સિંહોને દૂર રાખવાના પ્રયત્નો કરે છે. એના પરિણામે સિંહોના મૃત્યુ નોંધાયા છે. આવી પ્રવૃત્તિને લીધે ખૂબ નુકસાન થઈ રહ્યું છે. ઉપરાંત સિંહો માટે જંગલની આગ, કુદરતી આફતો, શિકાર, પ્રવાસન, માનવીય કારણો, ખુલ્લા કૂવાઓ અને પુરપાટ દોડતી રેલવે પણ આફતરૂપ છે. જોકે આ પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કાયદાકીય રીતે સિંહને સૌથી વધારે સુરક્ષા પૂરી પાડવામાં આવેલી હોય એવા પ્રાણીઓ પૈકી ગણવામાં આવેલું છે, અને એના સંરક્ષણ માટે અહીંનો વન વિભાગ અત્યંત પ્રયત્નશીલ છે. અહીંના કર્મચારીઓના કારણે સિંહ અહીં સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય છે. સિંહની ગરિમા જાળવવી અને એના નિવાસસ્થાનને સુરક્ષિત રાખવા એ આપણી સહિયારી ફરજ છે. તો ચાલો આપણે સૌ સાથે મળી ગુજરાતનું ગૌરવ એવા ગીરના સિંહના સંરક્ષણનો સંકલ્પ કરીએ. આભાર. કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.